કોઈ પણ બેંકમાં આપણે આપણા પૈસા સેવિંગ્સ અકાઉન્ટમાં રાખ્યા હોય અને એ બેંક જો ઉઠી જાય તો આપણને પૈસા પાછા મળે કે નહીં? તો એનો જવાબ છે હા, પાછા મળે. પણ કેટલા પાછા મળે? તો 5 લાખ રૂપિયા સુધી હોય એટલા જ પાછા મળી શકે. એનથી વધારે જો છે તો એ પાછા નહીં મળે, ઇન્શ્યોર્ડ નથી. કારણ કે આ ઇન્સ્યોરન્સ કરે છે DICGC, અને આ ઇન્સ્યોરન્સ 5 લાખ રૂપિયા સુધીનું જ છે. એટલે જો તમે જાણવા માંગતા હોય કે એવું કયું સેવિંગ્સ એકાઉન્ટ છે જેમાં 5 લાખના ઇન્સ્યોરન્સની લિમિટ જ નથી અને આપણા દેશનું સૌથી સેફેસ્ટ સેવિંગ્સ એકાઉન્ટ છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહુંમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર, અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે આપણા દેશની સૌથી મોટી બેંક છે એની આપણા દેશમાં લગભગ 22,500 બ્રાન્ચ છે અને 60,000થી વધુ ATM છે. બીજી સૌથી મોટી HDFC બેંક છે, એની લગભગ 9,000 બ્રાન્ચ છે અને 21,000 જેટલા ATM છે. પણ જે બેંકની હું વાત કરું છું, જે બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ સૌથી સેફ છે, એ બેંકની 1,40,000 જેટલી બ્રાન્ચ છે અને એ બેંક છે પોસ્ટ ઓફિસની બેંક. આપણા દેશમાં પોસ્ટ ઓફિસની બ્રાન્ચીસ 1.5 લાખ જેટલી છે અને પોસ્ટ ઓફિસનું સેવિંગ્સ એકાઉન્ટ આપણા દેશનું સૌથી સેફ અને સિક્યોર સેવિંગ્સ એકાઉન્ટ છે, જે નોર્મલ બેંકની જેમ જ આપણને સર્વિસીસ આપે છે, આપણને 4% વ્યાજ પણ આપે છે અને આ સેવિંગ્સ એકાઉન્ટ આપણે પોસ્ટ ઓફિસમાં જઈને ખોલાવી શકીએ છીએ. તો એટલે જ મેં તમારા માટે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટના ઘણા ફાયદાનું એક લિસ્ટ બનાવ્યું છે જે આ વિડીયોમાં કહેવાનો છું. સૌથી પહેલો ફાયદો એનો સિક્યોરિટીનો છે. આપણે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જો પૈસા જમા કરીએ છીએ ને, તો એ પૈસા આપણે જમા કરી રહ્યા છીએ આપણી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ જોડે. એનો મતલબ છે કે આપણા દેશની સરકાર જોડે. સરકાર કોઈ પણ હોય, આ પૈસા દેશ પાસે છે અને જ્યાં સુધી આપણો દેશ છે, જ્યાં સુધી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે, ત્યાં સુધી આ પૈસાને કંઈ જ નહીં થાય. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટનો બીજો ફાયદો શું છે કે પોસ્ટની ઘણી બધી સ્કીમો છે ને, એ સ્કીમ આપણે ઇઝીલી એક્સેસ કરી શકીએ. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટના ઓનલાઈન એપને યુઝ કરીને પણ આ સ્કીમમાં પૈસા ટ્રાન્સફર કરી શકીએ, પોસ્ટ ઓફિસ જવું ના પડે. કઈ કઈ સ્કીમ? તો સુકન્યા સમૃદ્ધિ યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ, રિકરિંગ ડિપોઝિટ જેવી બધી સ્કીમમાં આપણે પૈસા IPPB થી ટ્રાન્સફર કરી શકીએ છીએ, એટલે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકથી, એના નેટ બેન્કિંગને યુઝ કરીને, કે પછી આપણે આપણા ફોનના એપથી બી યુઝ કરી શકીએ, જેના ઉપર એક વાત કહું, મેં ઓલરેડી બનાવેલું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્રીજો ફાયદો એ છે કે આપણને એવું હશે કે યાર પોસ્ટ ઓફિસનું અકાઉન્ટ છે તો સર્વિસીસ કંઈ મળશે નહીં, પણ હવે પોસ્ટ ઓફિસનું અકાઉન્ટ પણ આપણને બધી સર્વિસીસ આપે છે જેવું બીજા અકાઉન્ટ્સ આપે છે. અને એનો મતલબ એ છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની વેબસાઇટ યુઝ કરીને આપણે નેટ બેન્કિંગ કરી શકીએ, IPPB મોબાઈલ એપ યુઝ કરીને આપણે આપણા ફોનમાં પણ બેન્કિંગ કરી શકીએ છીએ. બેસિકલી અગર આપણે કોઈ પણ પોસ્ટ ઓફિસની સ્કીમનો લાભ લેવો છે તો, કે પછી આપણે સેવિંગ્સ એકાઉન્ટમાં વધારે પૈસા રાખવા છે તો, બંને સંજોગોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક કે પછી પોસ્ટ ઓફિસનું બેંક એકાઉન્ટ આપણા માટે સેફ છે. શું આ માહિતી તમને ખબર હતી? અગર ખબર હતી તો કમેન્ટમાં મને જણાવો, ના ખબર હોય તો પણ કમેન્ટમાં જણાવજો કે આજે કંઈક નવું જાણવા મળ્યું. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.